હેલો ફ્રેન્ડ્સ વાઘેલા એજ્યુકેશનમાં હું આશિષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો શ્રાવણ મહિનો ચાલુ થાય છે અને મહાદેવને યાદ ન કરીએ એવું થોડું બને મિત્રો મહાદેવને યાદ કરીએ સ્ફુરન મોલી કલ્લો લીલની ચારું ગંગા સ્ફુરન મોલી કલ્લો લીલની ચારું ગંગા લસત ભાલ બાલેન્દુ કંઠે ભુજંગાત ચલત કુંડલમ ઋષુનેત્રમ વિશાલમ પ્રસન્નાન નીલ કંઠમ દયાલમ મૃગાધીશ ચરમા વરમ ભૂંડમાલમ પ્રિયમ શંકરમ સર્વનાથમ ભજામી દેવોની આગળ દૂત ઓલા રૂપાળા કાયમ રહે દેવોની આગળ દૂત ઓલા રૂપાળા કાયમ રહે પણ ભેળા રાખે ભૂતિ તો કૈલાસવાળો કાગડા મિત્રો આજે આપણે જોવાનો છે લેક્ચર નંબર એકતાલીસ જે આપણે ગુજરાતી વ્યાકરણનો વિડીયો બનાવ્યો છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પરીક્ષામાં સાબિત થશે એ પહેલાં મિત્રો તમે છે લેક્ચર નંબર વિશ્વાસ્રીનો લેક્ચર નંબર પંદર ન જોયો તો ખાસ જોઈ લેજો બરાબર એ જોયો હશે અને મોસ્ટ મોસ્ટ ઓફલી બધું છે આમાંથી આવડતું હશે મારું એવું માનવું છે બરાબર છે એ જોઈ લેજો ખાસ વિશ્વાસ લેક્ચર નંબર પંદરમાં તો ચાલો ચાલુ કરીએ મિત્રો વિડિયો વિડિયો ચાલુ કરતા મિત્રો પહેલાં વાઘેલા એજ્યુકેશન ચેનલમાં સબસ્ક્રાઈબ ન કર્યો ખાસ કરી લેજો અને ટેલિગ્રામ ચેનલ આપણી છે એમાં જોઈન થઈ જજો ડિસ્ક્રિપ્શનમાં મિત્રો ટેલિગ્રામની જોઈનની લિંક આપેલી છે બરાબર મેં તો ચાલો ચાલુ કરીએ વિડીયો એની અંદર મિત્રો પહેલો પ્રશ્ન છે નીચેના વાક્યમાં ખાલી જગ્યા નીચેના વાક્યમાં ખાલી જગ્યામાં આપેલા વિકલ્પમાંથી કયો માન્ય જોરણીવાળો શબ્દ પસંદ કરશો તેણે જોયું તો મેદાનમાં ખાલી જગ્યા ઉભરાતું હતું ટૂંકમાં મિત્રો આ જોરણીવાળો પ્રશ્ન છે તો જોરણી તમને બધી આવડવી જોઈએ મોસ્ટ ઓફલી બરાબર આ એમપી એમ પી જોરણી છે ને આપણે ચર્ચા કરીએ તો આની અંદર સાચી જોરણી છે ટીક કરેલું જ છું ઓલરેડી બરાબર છે કીડિયારું સાચી જોરણી છે કીડિયારું કઈ રીતે લખાશે મિત્રો તો કીડીયારું આમ લખાશે કીડીયારુ બરાબર અને ગમે ત્યારે ય આવતો હોય ને એની પહેલાનો શબ્દ તમારે જોવો કેવો હશે હંમેશા હસ્વત છે અંદર ડી છે કેવો છે હસ્વ છે તો હસ્વ છે હંમેશા યાદ રાખી લેજો બરાબર હજી આપણે થોડીક જોડણી જોઈએ ધારો કે હું તમને એક જોડણી અહીં આપું છું તમારે લખો મિત્રો આજીવિકા લખવું હોય તો કેમ લખશો તમારા મિત્રો પહેલાં જાતે લખવાનું ચાલો બધા બુક અને પેન લઈને જ બે સો છે તમારી જાતે આજીવિકા લખો તો તમારી જાતે આજીવિકા લખો કઈ રીતે લખો છો તો મિત્રો આજીવિકા આમ લખાશે આ જી વિકા આવી રીતે લખેલું હોય તો સાચી બરાબર હજી એક જોરણી કહું તમને અભિજીત લખો તો બધા અભિજીત શું લખવાનું છે અભિજીત લખો પહેલાં પછી હું લખું છું તો અભિજીત મિત્રો આવી રીતે લખાશે અભિજીત કેવી રીતે લખાશે અભિજીત આવી રીતે લખાશે બરાબર હજી જોરણીની ચર્ચા કરીએ થોડી આવી રીતે મિત્રો લખી લખીને જોડણી તમારે છે પાકી કરવાની છે આશીર્વાદ કેમ લખાય તો કે આશીર્વાદ આમ લખાશે મિત્રો આશીર્વાદ બરાબર આશીર્વાદ આવી રીતે લખાય છે

કિમીઓ લખવું હોય કેમ લખશો કિમીઓ મિત્રો આમ લખાય કિમીઓ કેમ લખાય કિમીઓ કેવી રીતે લખાય છે આવી રીતે લખાશે કિમીઓ બરાબર યાદ રાખજો પછી યાદ કરવું તો નિરીક્ષક આ મિત્રો નિરીક્ષક કેમ લખશો નિરીક્ષક આવી રીતે લખાય છે નિરીક્ષક બરાબર અથવા તો નિરીક્ષણ કરો નિરીક્ષક કરો એક જ બરાબર નિરીક્ષક યાદ રાખી લેજો આવી રીતે લખાશે પછી ગિરિધર લખવું હોય તો ગિરી ગિરિ એટલે પર્વત ગિરિધર બંને કેવા આવશે અશ્વ આવશે ગીરિધર્મ બરોબર દીવાસળી પરીક્ષામાં પૂછાઈ ગયેલો શબ્દ છે દિવાસળી દિવાસળી રીતે લખશો તમે તો દિવાસળી મિત્રો આવી રીતે લખાય છે દીવા સળી યાદ રાખી લેજો બરાબર તો જોડણી થઈ મિત્રો જોઈએ હજી મિત્રો પ્રશ્ન જોડણીના છે આગળ માન્ય જોડણી વાળો શબ્દ પસંદ કરશો તો માન્ય જોડણી સાચો શબ્દ કયો છે તો જોડણી મિત્રો સહાનુભૂતિ આવી રીતે લખાય છે યાદ રાખી લેજો કેવી રીતે લખાય છે સાહાનું પેલા હસવા આવશે પછી ભૂ કેવા આવશે દીર્ઘ આવશે ભૂતિ આ તવ છે મિત્રો કેવા આવશે આગળ આવશે બરાબર સહાનુભૂતિ એટલે કે મિત્રો હસ્વ આવશે ખાસ યાદ રાખી લેજો બધા દીર્ઘ કરે છે ભૂલ કરે છે સહાનુભૂતિ આવી રીતે લખાશે સાહાનું હસવા આવશે ભૂ દીર્ઘ આવશે અને તી મિત્રો અસ્વ આવશે બરાબર છે યાદ રાખી લેજો સહાનુભૂતિ આવી રીતે લખાશે પછી મિત્રો એક શબ્દ આપો તમને યાદ આવી ગયો છે હુંડિયામણ કેવી રીતે લખાશે તો હુંડિયામણ આવી રીતે લખાય ઉપર મિત્રો શું આવશે અનુસ્વર આવશે કેવા આવશે આવશે મિત્રો યાદ રાખી લેજો એના પછી જોઈએ જોડણીનો પ્રશ્ન છે મિત્રો બરાબર હીરા કડિયાની ખાલી જગ્યા જોઈ ગોરો સાહેબ તો આભો બની ગયો તો કારીગરી મિત્રો તમારે જોડણી કહેવાનું છે કારીગરી જોડણી કઈ રીતે લખાશે આવી રીતે લખાશે કારીગીરી બધા કેવા આવશે મિત્રો દીર્ઘ આવશે તો કારીગરી કેવી રીતે લખાશે આવી રીતે યાદ રાખી લેજો એના પછી જોડણીની વાત કરીએ આપણે જોડણીવાળો શબ્દ છે મિત્રો તમારી ખાલી જગ્યાએ સુરજ તપી રહ્યો હોય ત્યારે કોઈ ખોટા કામ કરવા નહીં તમારી કારકિર્દીનો સૂરજ છે કારકિર્દી કેવી રીતે લખાશે મિત્રો કારકિર્દી આવી રીતે લખાય છે લખી લખીને જ પાકું કરવાનું કારકિર્દી નો બરાબર કારકિર્દી આવી રીતે લખાશે યાદ રાખી લેજો પહેલાં હશ્વ આવે છે પછી દીર્ઘ આવે છે એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે જોરણીવાળા જ મિત્રો પાંચ પાંચ પ્રશ્નો બધાને લીધેલા છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય બરાબર ખાલી શિવ ભક્ત હતો તો બાણાસુર બાણાસુર કેવી રીતે લખાશે તો બાણાસુર મિત્રો આવી રીતે લખાશે બાણાસુર બરાબર યાદ રાખજો બાણાસુર આવી રીતે લખાશે પછી મિત્રો પ્રતિનિધિ લખવું જ કેમ લખશો તમે તો પ્રતિનિધિ આમ લખાય છે પ્રતિનિધિ એમાં બધા કેવા આવશે છે આવે છે પ્રતિનિધિ બધા હશ્વ આવે છે યાદ રાખજો પછી વાલ્મીકી ઋષિ વાલ્મિકીની જોડણી તમારે લખવી કેવી રીતે લખાય છે વાલ્મિકી આવી રીતે લખાય વાલ્મી કી પહેલાં હું આવે છે દીર્ઘન પછી હું આવે છે હસવ જો ખાસ જોજો વાલ્મીકી આવી રીતે લખાય છે વાલ્મી કી યાદ રાખજો ભૂલતા નહીં બરાબર એના પછી હજી એક જોડણી આપણે લઈએ થોડી થોડી યાદ રાખજો જે હું જોડણી તમને કહું છું ને યાદ રાખજો સો ટકા પરીક્ષામાં પૂછાવાની છે બરાબર મહેનત કરજો ટૂંકમાં હવે શારીરિક લખવું હોય તો કઈ રીતે લખાય જોડણી તો શારીરિક આવી રીતે લખાય શા રી યાદ રાખજો શારીરિક કઈ રીતે લખાય છે પેલા દીર્ઘ આવે છે પછી હસ્વ આવે છે પછી ભટુરિયું લખવું હોય ભટુરિયું ભટુ રીયુ આવી રીતે લખાય છે બરાબર ભટુરિયું પહેલાં દીર્ઘ દીર્ઘ આવશે ટ છે દીર્ઘ આવશે ર છે હસવું આવશે ય છે શું આવશે મિત્રો ય છે હસ્વ આવશે અને ઉપર શું આવશે અનુસ્વાર આવશે બરાબર છે ભટુરિયું ખાસ યાદ રાખજો એના પછી હજેક જોડણી લઈએ લઈએ આપણે તિતિક્ષા લખવું હોય કેવી રીતે લખશો તિતિક્ષા તો તિતિક્ષા મિત્રો બંને હસવા આવશે તિતિક્ષા તિતિક્ષા બંને કેમ આવશે હસવા આવશે તો મિત્રો આટલી જોડણી તમે છે ખાસ યાદ રાખશો ઋષિ આવ્યા તો દધીજી ઋષિને કેમ બોલે દધીજી કેમ લખાય લખો તો બધા દધી ઋષિ ઋષિ નામ લખો તો પછી હું લખું છું અહીંયા દધી ચી તો દધીજી મિત્રો આમ લખાય છે દી ચી ઋષિ કેવી રીતે લખાશે આવી રીતે લખાય છે દધી ચી ઋષિ બરાબર એના પછી મિત્રો એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે આગળ છઠ્ઠા પ્રશ્નની વાત કરીએ જોડાક્ષરની કઈ જોડ સાચી છે તો મિત્રો ખાસ શ ની વાત થયેલી છે શને કઈ રીતે જોડાય તો મિત્રો શ હોય કેનો આ જોડાક્ષર છે બરાબર છે શ છે તો કેને કેને જોડાય છે મિત્રો ક અને મિત્રો શ નો જોડાક્ષર છે બરાબર ક અને શ નો તો આપણો જવાબ આવે છે અહીંયા ઓપ્શન સી આપણો જવાબ બને છે ખાસ યાદ રાખો શ છે મિત્રો ક અને ફાડી શ નો જોડાણ છે બરાબર છે ષટકોણનો છે એના પછી ઉદાહરણ જે યજ્ઞ છે એની જ્ઞ છે એના જોડાક્ષર આ જ્ઞ પણ જોડાક્ષર જ છે તો કેનો કે જોડાણ થાય છે એની અંદર તો કે જ વત્તા મિત્રો યંગનું જોડાણ થાય છે યંગનું બરાબર છે તો ખાસ યાદ રાખો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જોડાક્ષર છે જ્ઞ અને ક્ષ તો ભૂલાવો જ ન જોઈએ જોડાક્ષર છે જોડાક્ષરની એની અંદર શું શું આવે છે તમને ખબર હોવી જોઈએ જ અને યંગ અને આની અંદર ક અને ઝટકોણનો શથી જોડાય છે મિત્રો એટલે ક્ષ બને છે બરાબર એના પછી વાત કરીએ આપણે સાતમા પ્રશ્નની મનવંતર શબ્દની સંધિનો સાચો વિગ્રહ નીચેનામાંથી કયો છે તો મનવંતરનો મિત્રો થાય છે મનુવત્તા અંતર શું થાય છે મનુવત્તા અંતર એને કહેવાય છે મનવંતર એના ભાઈ સંધિ છૂટી પાડવાની છે મિત્રો પવન એવી રીતે હું હવન લખું તો પણ એ જ થાય બરાબર હવન લખું તો એ પણ થાય પછી મિત્રો જુઓ તો પવનનું છે મિત્રો તો પવનની સંધિ છૂટી પાડે છે મિત્રો પોવત્તા અન શું થાય ઓપ્શનમાં ક્યાં છે પૌવત્તા અન તો કાંયા છે હવે તમને પરીક્ષામાં પૂછે પાવનની સંધિ છૂટી પાડો પાવન તો પાવનનું થાય મિત્રો પો વત્તા અન શું થઈ ગયું મિત્રો અહીંયા એક છે રેફ છે ઉમેરાણો છે પૌ વત્તા અન બરાબર એવી રીતે હવનનું શું થાય તો હવનનું હો વત્તા અન બરાબર અને હાવનનું શું થાય હાવનનું તો હો ડબલ રેફ આવી જાય વત્તા અન બરાબર આવડી જશે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પવન ને પાવન બંને યાદ રાખવાનું છે પૌ વત્તા અન્ને પૌ વત્તા તો પાવન થઈ જશે બરાબર યાદ રાખી લેજો એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે બધા પાંચ પાંચ લીધા સંસાર સંસારની સંધિ છૂટી પાડવાની છે મિત્રો સંસાર શબ્દની સંધિ છોડો એટલે છૂટી પાડો તો સમવત્તાસાર શું થાય છે સમવત્તા સાર યાદ રાખી લેજો સમવત્તાસાર થાય છે બરાબર એના ભાઈ સન્યાસીની સંધિ છૂટી પાડો મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે સમવત્તા ની વત્તા આસી જો મિત્રો આવી પૂછાય ગયું હોય તો અઘરું પડે બરાબર યાદ રાખી લે સમવત્તા ની વત્તા આસી સંન્યાસી બરાબર એના પછીની વાત કરીએ આપણે નીચેના બધું કયું જોડકું ખોટું છે નિસ્વત્તા શબ્દ તો પહેલું જોડકું ખોટું છે આમાં મિત્રો નિઃશબ્દની જોડણી છૂટી પાડીએ આપણે સોરી મિત્રો સંધિ છૂટી પાડીએ તો આવી રીતે પડશે નિર્ગ વાળી એની પછી બધા યાદ રાખો ધનુષંકારની મિત્રો સંધિ છૂટી પાડવી હોય તો ધનુષવત્તા ટંકાર દુષ્કાળની દુષ્વત્તા કાળ મિત્રો જોવામાં ફાડી શ છે ષટકોણનો સ છે એનો કયો શ થઈ ગયો છે સસલાનો શ થઈ ગયો દુષ્વત્તા કાળ અધ કાય તો મિત્રો અધસ વત્તા કા યાદ રાખી લેજો સંધિ છૂટી પાડવાની મિત્રો ખાસ આની પણ પ્રેક્ટિસ કરવાની છે પાંચ પાંચ સંધિની ડેલી તમે પ્રેક્ટિસ કરશો પરીક્ષા સુધી વાંધો આવશે નહીં એના પછી આગળ વધીએ આપણે હવે મિત્રો આપણે એ પહેલાંનો જે પંદરમો વિશ્વાસ સિરીઝનો જે લેક્ચર લીધો હતો એની અંદર આપણે ઓલરેડી આ બધી ચર્ચા કરી કરેલી છે બરાબર છે આનું સૂત્ર પણ મેં તમને આપેલું છે યાદ કઈ રીતે રાખવું આમાં વર્તમાનની અંદર ત યાદ રાખવાનો છે તમારે આની અંદર રાખવાનું છે ભૂ લ ય લત્ય આવશે આની અંદર ભ ના વા

સોરી ગીતા બાજુમાં કેવા પ્રમાણે ગોઠવાય છે કે વા વા આવ્યું છે મિત્રો તો વા શેમાં આવે મે તમને કીધું છે હે વા ને વા ને વા ને વામાં આવેદનમાં આવે આવે ભૂત કૃદનમાં ભૂલ કીધું હતું ય લ ય લ પ્રત્યે મિત્રો ભૂત કૃદનમાં આવે વિદ્યાર્થમાં વિવો વો વી વુ અને વા પ્રત્યે વિદ્યુત કુદનમાં આવે વાનો વાદ્યાર્થમાં આવે ભ ના વા નાર અને વાન પ્રત્યય છે આવે ભવિષ્ય કુદન અંદર વાત થઈ ગયેલી છે મિત્રો તો એની અંદર આવે છે હેતવ કૃદંતમાં હે ને બરાબર એના પછી આગળ વધીએ આપણે પહાડોની હારમાળા વચ્ચે દૂર સુધી લહેરાતી નર્મદા દેખાય છે કૃદંત ગોતવાનું છે આપણે પહાડોની હારમાળા વચ્ચે દૂર સુધી દૂર સુધી લહેરાતી ત પ્રત્યય ત હેની અંદર આવે વર્તમાન કુદન ની અંદર આવે ખબર પડી જ જાય કે આ કૃદન ત છે બરાબર છે તમને ખાલી એમ કે કૃદંત શોધીને લખો તો એ ખબર પડી જાય કૃદંત કયું બને છે આ લહેરાતી કૃદંત બને છે લહેરાતી ઉપરથી કૃદંત કયું બને છે વર્તમાન કૃદંત બને છે બરાબર એના પછી આગળ વાત કરીએ આપણે નીચે પણ વાક્યમાંથી કૃદંત શોધવાનું છે મિત્રો હું એક અદ્રશ્ય શક્તિ અને ઉત્સાહથી ઉભરાઈ ગયો હતો હું એક અદ્રશ્ય શક્તિ અને ઉત્સાહથી ઉભરાઈ ગયો હતો મિત્રો આની અંદર ઈ પ્રત્યે આવ્યો છે સંબંધક કૃદંત બનશે કયું કૃદંત બનશે સંબંધક કૃદંત બનશે એના પછી આગળ વધીએ પંદરમો પ્રશ્નની વાત કરીએ આપણે નીચે આપેલ વાક્યમાંના રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો લખવું વાંચવું એ કંઈ કેળવણી નથી વુ આવ્યું છે તો વી વો વી આપણને ખબર જ છે વી વો જેની અંદર વો વી વુ અને વા પ્રત્યે આવે એટલે સમજી જાણ વિદ્યુર્થ કૃદંત હોય બરાબર છે કયું કૃદંત થાય છે વિદ્યર્થ કૃદંત વિદ્યત કૃદન બીજું નામ છે સામાન્ય કૃદન બે યાદ રાખજો બીજું નામ છે સામાન્ય કૃદન નામ છે સામાન્ય કૃદંત બરાબર એના પછી આગળ વાત કરીએ આપણે રેખાંકિત પદનો કૃદંત ગોતવાનો છે કામીની ખાવાને મહત્વ આપે છે ખાવાને મહત્વ આપે છે તો ખાવાને વાને પ્રત્યય મિત્રો વાને તો આપણે એ પહેલા પંદરમ લેક્ચરમાં જોઈ ગયા છે મિત્રો વાને પ્રત્યે એની અંદર આવે છે વિદ્યાર્થી કુદનની અંદર આવે છે બરાબર છે એવું હોય તો મિત્રો જોઈ શકો છો અહીંયા વિદ્યાર્થી તમને વાત કરી વિદ્યાર્થી અથવા સામાન્ય કુદન તમે જોઈ શકો છો એની અંદર વાને પ્રત્યે તમે આની અંદર આવે છે વાનો વાની વાને બરાબર છે મિત્રો તમને એમ તમને એમ થયું હશે કે વાને તો પ્રત્યે અહીંયા આવે છે વાને પ્રત્યે ક્યાં આવે છે અહીંયા આવે છે જોઈ શકો છો તમે અહીંયા વાને પ્રત્યે આવે છે તો હું કેવાનું વિદ્યાર્થી કુદન કહું છું વાને પ્રત્યે તમે જોઈ શકો છો વાને પ્રત્યે અહીંયા છે પણ મેં કહેવાય વિદ્યાર્થી કુદન કીધું પણ તમે જોઈ શકો છો આમાં વિધિ ફરજ અને ક્રિયાનો અર્થ દર્શાવે છે વિધિ ફરજ અને ક્રિયાનો અર્થ દર્શાવે છે જ્યારે મિત્રો વાને આની અંદર છે હેતુ પ્રયોજક દર્શન શું છે હેતુ કે પ્રયોજન દર્શાવે છે એટલે મિત્રો અહીં તમે જોઈ શકો છો આપણા પ્રશ્નની અંદર અહીં છે કામિની ખાવાને મહત્વ આપે છે એટલે મિત્રો અહીંયા શું છે ક્રિયાનો અર્થ બતાવે છે કામિની ખાવાને મહત્વ આપે છે તેથી મિત્રો વિધિ અને ક્રિયાનો અર્થ દર્શાવે છે હેતુ કે પ્રયોજન દર્શાવતું નથી માટે મિત્રો આની અંદર આવશે કયું મિત્રો કૃદાંત વિદ્યાર્થ કૃદાંત આવશે બરાબર કયું કૃદંત આવશે વિદ્યાર્થ કૃદાંત આવશે નહીં કે હેતવર્થ કૃદાંત બરાબર ત્વર્થ ક્રુદન કેમ નહીં આવે તમે જોઈ શકો છો ઓપ્શનમાં પણ નથી જો ઓપ્શનમાં છે હેતવર્થ કુદન નથી બરાબર છે બાકી પ્રત્યક વાને કનો છે મિત્રો પ્રત્યે વાને છે હેતવર્થ કૃદંતનો પરંતુ ઓપ્શનમાં નથી એ માટે આઠ કર્યું છે અને મિત્રો આપણે સાદી સમજ મેળવી વિધિ ફરજ પ્રક્રિયાનો ક્રિયાનો અર્થ દર્શાવે તો કયું હોય મિત્રો વિદ્યુત કૃદંત હોય જ્યારે મિત્રો હેતુ કે પ્રયોજન દર્શાવે ત્યારે છે એ કયો પ્રત્યે સોરી મિત્રો કયું હોય છે ક્રુદન હેતવર્થ કૃદંત આવે છે બરાબર એના પછીનો પ્રશ્ન જોઈએ મિત્રો હવે હવે છે નિપાતની ચર્ચા કરવાની છે આપણે નિપાત નિપાતના ચાર પ્રકાર છે ભારવાચક નિપાત જે આપણે ઓલરેડી પંદરમાં લેક્ચરમાં જોઈએ સીમાવાચક નિપાત વિનિવાચક એટલે કે આદરવાચક નિપાત પ્રક્રિયાને લટકણિયા રૂપ નિપાત તો ભારવાચક ની અંદર મેં તમને કીધું જતો એ પણ શુદ્ધા હું યાદ રાખવાનું છે જતો એ પણ શુદ્ધા તમને પરીક્ષામાં ડાયરેક્ટ પણ પૂછી શકે છે નીચેના ભારવાચક નિપાત કયો છે બરાબર સીમાવાચક વાચક નિપાત કેવળ ફક્ત માત્ર તદ્દન સાવ છે બરાબર યાદ રાખી લેજો વિનય વાચકમાં એક જ આવશે જી પ્રક્રિયાનું લટકણીય રૂપ નિપાતની અંદર ને કે તો એમ કે ખરો ખરી ખરું બરાબર યાદ રાખી લેજો જોઈએ નિપાત હવે પહેલો પ્રશ્ન છે વાંચશો તો પરીક્ષામાં પાસ થઈશો તો નિપાત કયો છે તમને આમ તો નિપાત તો તો છે પરંતુ નહીં ફ્રેન્ડ્સ જો વાંચશો જો વાંચશો તો પાસ થઈશો તો પાસ થશો જો વાંચશો તો પાસ થઈશો એટલે મિત્રો અહીં તો છે શું બને છે સંયોજક બને છે શું બને છે સંયોજક બને છે મિત્રો અહીં શું બને બને છે 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 સંયોજક ઓપ્શન સી નિપાત લખો હવે તમને મટી ગયું ને તો ને મિત્રો અહીં શું છે નિપાત છે બરાબર આગળ વધીએ નિપાત લખવાનો છે અભણ માણસના ઘરમાં પણ પુસ્તક હશે મિત્રો અહીં પણ આપેલું છે શું છે નિપાત છે બરાબર ડાયરેક્ટ ખબર પડી જાય નિપાત બન્યા હોય એટલે નર્મદા તો બસ નર્મદા છે હું એમ કહું નર્મદા એટલે નર્મદા નર્મદા એટલે નર્મદા કયો અલંકાર થાય મિત્રો અનન્વય અલંકાર કયો છે અનન્વય અલંકાર તો નર્મદા તો બસ નર્મદા છે તો આની અંદર મિત્રો છે નર્મદા તો બસ નર્મદા છે તો નિપાત કયો છે મિત્રો અંદર તો નિપાત છે કયો છે તો નિપાત બને છે એના પછીના પ્રશ્ન ચર્ચા કરીએ આપણે તમે ખુશાલીને કહ્યું ખરું તો ખરું છે શું છે મિત્રો અહીંયા નિપાત છે ઓપ્શનમાં બી ઓપ્શન છે ફક્ત તદ્દન સાવ છેક ફક્ત એવું છે ફક્ત જ હોય નિપાત તરત ખબર પડી જાય નિપાત ગોતવાની કેટલે ફક્ત જ હોય બરાબર એના પછી આગળ વધીએ આપણે સાવ બીજી છે ગુજરાતી વ્યાકરણ મિત્રો બરાબર લગ્નમાં તારે આવવું જ પડશે તો જ છે શું છે મિત્રો નિપાત છે જતો એ પણ શુદ્ધા કેવા નિપાત છે ભારવાચક એના પછી આગળ કર્મ કરણ આપેલી કરતા બીજી કર્મ ત્રીજી કરણ ચોથી સંપ્રદાન પાંચમી અપાદાન છૂટા પડવાનો ભાવ બતાવે છઠ્ઠી સંબંધક છે કેવી છે સંબંધક સાતમી અધિકરણ વિભક્તિ અને આઠમી સંબોધન મિત્રો આના પ્રત્ય પણ તમને ખબર હોવી જોઈએ એને થી થકી વડે માટે વાસ્તે કાજે અને માટે વાસ્તે કાજે આવશે નો માટે વાસ્તે કાજે માંથી અંદરથી ઉપરથી એવા શબ્દો આવશે સંબંધકની અંદર છે નો ની નું ના સંબંધકની અંદર આવશે અધિકરણની અંદર મા અંદર ઉપર આવશે અધિકરણની અંદર અને સંબોધનમાં અરે રે હો એવા શબ્દો સંબોધનની અંદર આવશે બરાબર છે તો ચાલો આપણે આના પ્રશ્નો જોઈએ એટલે વધારે આઈડિયા આવે આપણને પહેલો પ્રશ્ન છે ડોહા વાડી ખેતરમાં કામ કરે છે મિત્રો એ માં આવ્યો શબ્દ કેવો છે તો માં શેની અંદર આવે તો કે સપ્તમી વિભક્તિ છે સાતમી વિભક્તિ છે જેનું નામ છે મિત્રો અધિકરણ કયો છે અધિકરણ અને પાંચમી વિભક્તિ છે તેનું નામ છે અપાદાન અપાદાન છૂટા પડવાનો ભાવ બતાવે છે તેના પ્રત્યેઓ છે મિત્રો અપાદાનનો માથી અંદરથી અને ઉપરથી જ્યારે અધિકરણની અંદર માં અંદર અને ઉપર એવા પ્રત્યે આવે છે અને મા પ્રત્યે એ વળ સપ્તમી વિભક્તિ અધિકરણ બનશે મિત્રો અપાદાન નહીં આવે અંદર ઓપ્શન કયો છે ઓપ્શન એ સાચો જવાબ બનશે વડોદરાથી ગાડી ઉપડી વડોદરાથી મિત્રો અહીંયાથી ખબર પડે વડોદરાથી છે ગાડી ઉપડી અને વડોદરાથી ગાડી છે કેવી પડી છૂટી પડી છૂટા પડવાનો ભાવ છે વડોદરામાંથી ગાડી ઉપડી માથી આવશે મિત્રો અપાદાનની અંદર તો આ વિભક્તિ કઈ બનશે ઓપ્શન બી અપાદાન એટલે કે પંચમી વિભક્તિ કઈ છે પંચમી વિભક્તિ ઓપ્શન બી આપણો સાથે જવાબ બનશે એના પછીના પ્રશ્નની વાત કરીએ છવ્વીસવા પ્રશ્ન પ્રશ્નની મહેશોએ દિવાલ પર ચોક વડે લીટા કર્યા સોરી મેશવા છે મેશવાએ દિવાલ પર ચોક વડે લીટા કર્યા વિભક્તિનો ઉપયોગ થયો છે તો કઈ વિભક્તિનો ઉપયોગ થયો છે એ એ પર ચોક વડે વડે લીટા કર્યા તો મિત્રો ને આ પહેલી વિભક્તિ આ બીજી વિભક્તિ એ ને બીજી વિભક્તિ આ પહેલી બીજી આ ત્રીજી વિભક્તિથી થકી વડે તો વડે એવું અંદર તો કે હા આ કઈ વિભક્તિ થઈ ત્રીજી ત્રીજી વિભક્તિનું નામ છે કરણ વિભક્તિ બરાબર ઓપ્શન એ આપણો સાથે જવાબ બને છે તમારે જોવો હોય તો અહીં જોઈ શકો છો કરણ વિભક્તિ કરણ વિભક્તિ તમે જોઈ શકો છો અહીંયા કરણની અંદર પ્રત્યે લખ્યા હોય થી થકી વડે બરાબર આગળ વધીએ ગુજરાતી ભાષામાં અનુગો કેવા હોય છે તો મિત્રો પહેલાં તો ગુજરાતી ભાષામાં અનુગો છે એકાક્ષરી અનુગ હોય કેવા હોય એકાક્ષરી અનુગ હોય પહેલાં તો અનુગ એટલે શું તમને ખબર હોવી જોઈએ અનુગ હંમેશા છે ને જોડાઈ ન જ રહે એટલે કે જોડા જ હોય છે તો કે હું એમ કહું એ સૂત્ર યાદ રાખું એને નથી હું હું નથી નથી તો કે એ ને યાદ રાખવાનું છે એ ને માં નથી એ છે અનુક છે ને છે અનુક છે માં છે અનુક છે ન એટલે નો ની નું ના અનુક છે બધા અને થી છે શું છે અનુક છે ગમે ત્યારે તમે જોઈ શકો છો શબ્દની અંદર ગમે ત્યારે આ વસ્તુ છે ને જોડાય કોઈ દી એકલા નહીં હોય સાથે જ હશે કેવાય છે મિત્રો સાથે જ હશે હવે અહીંયા જ જો મે એ એ છે મિત્રો જો મેવાથી જોડાયેલું છે અલગ નથી ખાલી આવી રીતે કોઈ નહીં લખે મેશ્વા એમ નહીં લખે કોઈ જોજો તમે આ ભેગું જ લખવું પડે અનુક હંમેશા જોડાયેલા જ હોય અનુકની સંખ્યા પરીક્ષામાં પૂછો ટોટલ અનુક કેટલા છે અનુક ટોટલ પાંચ છે કેટલા છે ટોટલ ગુજરાતી ભાષાની અંદર અનુક છે એ પાંચ છે બરાબર હવે અનુગ છે એ કેવા હોય છે એકાક્ષરી હોય છે તમે જોઈ શકો છો એ ને મા ન અને શું આવશે નો ની નું ના આવશે બરાબર એના પછી પ્રશ્નની વાત કરીએ આપણે અઠ્યાવીસમાં પ્રશ્નની રાણા પ્રતાપનો ઘોડો રેખાંકિત શબ્દની વિભક્તિ ઓળખાવો નો ની નું ના સષ્ઠી વિભક્તિ બરાબર સંબંધક યાદ રાખી લેજો એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે ઓગણત્રીસમાં પ્રશ્ન સમાસને લગતી માહિતી આવી છે મહાબાહુ અહીંથી જ ખબર પડી જાય પહેલાં આપેલું છે મહા એ શું છે વિશેષણ છે વિશેષણ પ્લસ નામ હોય અને બાહુ વિશેષણ પ્લસ નામ હોય એટલે સમજી જવાના કર્મ જ હોય કેવો છે સમાજ કેવો છે કર્મ એટલે લખું મહાદેવ મહાદેવ દે મહા એ શું છે વિશેષણ છે દેવ છે શું છે નામ છે નામ પ્લસ વિશેષણ એટલે શું આવશે મિત્રો કર્મધારે સમાજ બને છે એના પછી અષ્ટાંગ આગળ મિત્રો પહેલાં શું આવે અંક આવે અંક આવે પ્લસ નામ આવે એટલે સમજી જવાનું કયો હોય દ્વિગુ સમાસ હોય કયો સમાસ છે દ્વિગુ સમાસ છે એના પછી વાત કરીએ આપણે નીચેનામાંથી કયો દ્વ સમાસનું ઉદાહરણ છે વાડી વજીફો વાડી અને વજીફો કયો સમાસ છે દ્વંદ્વ સમાસ છે ઘર દેરાસર ઘર રૂપી દેરાસર ઘર રૂપી દેરાસર કયો સમાસ છે કર્મધારય કર્મધારય બાળ સ્નેહી બાળ રૂપી સ્નેહી આ પણ કર્મ છે ગામના લોકો તત્પુરુષ સમાસ છે તત્પુરુષ સમાસ છે બરાબર યાદ રાખી લેજો સ્વયંવર કન્યા પોતે વર પસંદ કરે છે તે એનું કહેવાય મિત્રો સ્વયંવર બહુ સમાસ છે કયો છે ઉપ સમાજની અંદર તો નાર પ્રત્યે આવે તત્પુરુષની અંદર બધી જ વિભક્તિ આવે વિભક્તિથી જોડાયેલો હોય સમજી જાવ તત્પુરુષ સમાજ અવયવ ભાવની અંદર છે અવયવ આવે બરાબર એ અવયવ તમને બધા ખબર હોવી જોઈએ સમાસ બને છે મિત્રો અવિભાવ સમાસ બને છે અહીં છે મિત્રો સ્વયંવર કયો સમાસ બને છે બહુ સમાસ બને છે અને બહુ જોરણી ખાસ યાદ રાખજો બહુ રીહી આમ લખાશે બરાબર એના પછી આગળ વધીએ આપણે તેત્રીસ મો પ્રશ્ન નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો જેમ્સ વોટે વરાળ યંત્રની લીટી મિત્રો અહીંયા છે વરાળ યંત્રની શોધ કરી હતી તો જેમ્સ વોટે વરાળ યંત્ર વરાળ રૂપ વરાળથી ચાલતું યંત્ર શું કહેવાય મિત્રો વરાળથી ચાલતું યંત્ર બરાબર તો મિત્રો આની અંદર છે વચ્ચેના શબ્દનો લોપ થાય છે એટલે મિત્રો મધ્યમ પદ લોપી સમાસ બને છે કયો સમાસ બને છે મધ્યમ પદ લોપી સમાસ મેં એક આપું મધ્યમ પદ લોપી હજી ઉદાહરણ આપું તમને હાથ રૂમાલ હાથ રૂમાલ હાથમાં રાખવા માટેનો રૂમાલ કયો સમાસ બને મધ્યમ પદ લોપી સમાસ મને યાદ રાખી લેજો વરાળ યંત્ર વરાળથી ચાલતું યંત્ર જેને કહેવાય છે વરાળ યંત્ર મધ્યમ પદ લોપી સમાસ છે બરાબર આ મિત્રો તમે ઓપ્શન સી માં જો ઉપમિત સમાસ આવો કઈ સમાસ જ નથી બરાબર આગળ વધીએ ચોત્રીસ પ્રશ્નની વાત કરીએ કોડ ભરી અંગના તારા ને અંગમહિ રંગ શા અનંગના ઉપરુક્ત પંક્તિનો અલંકાર દર્શાવો તો મિત્રો કોડ ભરી અંગના એ અંગના શબ્દ એવો છે તારા ને અંગ મહિ રંગા અખાડા કર્યા અખાડામાં જવા મેં ઘણા બધા અખાડા કિર્યા એકનો એક શબ્દ બે વાર આવે ત્યારે સમજી જવાનો કયો અલંકાર હોય શબ્દાનું પ્રાસ અલંકાર કયો હોય શબ્દ પ્રાસ અલંકાર જેને મિત્રો યમક પણ કહેવાય શું કહેવાય છે યમક પણ કહે ઓપ્શનમાં છે તો કે હા ઓપ્શન બી આપણો સાથે જવાબ બને છે ઓપ્શન આ શબ્દાનુપ્રાસ શું આપ્યો કયો આપ્યો છે યમક આપ્યો શું આપ્યું છે યમક અલંકાર બરાબર અન અંગના મિત્રો બે વાર શબ્દ આવ્યો છે કયો બને છે શબ્દાનુપ્રાસ અલંકાર બને છે એના પછીના પ્રશ્નની વાત કરીએ ગુલછડી સમોવડી સુંદર તે બાલિકા હતી હવે મિત્રો આ અંદર શબ્દ આવ્યો છે સમોવડી સમોવડી આપણે શું ગોતવાનું અલંકાર ગોતવાના છે સમોવડી આપવી હોય સમૂહ આપવું હોય જેવું આપવું હોય જેવા આપવું હોય ત્યારે મિત્રો અલંકાર બને છે ઉપમા અલંકાર બને કયો અલંકાર બને ઉપમા અલંકાર અહીં મિત્રો ઉત્પ્રેક્ષ આપ્યું છે ઉત્પ્રેક્ષાની અંદર જાણે રખે શકે એવા શબ્દો એની અંદર હોય મિત્રો ઉપપ્રેક્ષ અલંકારની અંદર શબ્દ હોય છે રૂપક અલંકાર રૂપક અલંકાર એટલે મિત્રો છે કોઈ પણ વસ્તુ હોય અને એને જેવી સમજી લેવામાં આવે હું એમ કહું દમિયંતીનું મુખ ચંદ્ર છે દમયંતીનું મુખ ચંદ્ર છે એટલે મિત્રો ચંદ્ર જોવો કે દમયંતી જોવો બંને કેવા છે સેમ છે આ દમિયંતીના મુખ ને શું સમજી લેવાનું ચંદ્ર જ છે દમયંતીનું મુખ શું છે ચંદ્ર જ છે જ્યારે એમ સમજી લેવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે રૂપક અલંકાર બને હું એમ કહું દમિયંતીનું મુખ ચંદ્ર જેવું છે જેવું શબ્દ વાપરી નાખો એટલે કયો અલંકાર બની જાય ઉપમા અલંકાર બની જાય બરાબર છે આગળ વધીએ અમેરે સુકુરુનું પૂમડું તમે રંગીલા રસદાર શું કહી દીધું અમેરે સુકુરુનું પૂમડું કહી દીધું અમે છીએ કેવા છીએ સુકુરુનું પૂમડું જેવા સુકરાના પૂમડા જેવા એવું કાંઈ અમેરે સુકુરુનું પૂમડું અમે છીએ ને સુકુરુનું પૂમડું છીએ બરાબર ખબર પડી કે કેવો અલંકાર હોય રૂપક અલંકાર કેવો અલંકાર બને છે રૂપક અલંકાર બને છે એના પછીની વાત કરીએ આગળ આ ઝાલાવાળી ધરતી વિરાટ જાણે ખુલ્લી હથેળી સમતલ ક્ષિતિજે ઢળતી જાણે મિત્રો જુઓ તમે વિરાટ જાણે જાણે રખે શકે ઉત્પ્રેક્ષા અલંકાર જ હોય કયા કયા છે જાણે રખે અને શકે પ્રત્યે ભુલાવત ન જોઈએ બરાબર એના પછી વ્યોમ તો વ્યોમના જેવો સિંધુ એ સિંધુના સમો તો મિત્રો વ્યોમ તો વ્યોમ વ્યોમ તો વ્યોમ સિંધુ એ સિંધુ ગાંધીજી એટલે ગાંધીજી હિમાલય એટલે હિમાલય કયો અલંકાર હોય અન્નનવે અલંકાર જ હોય મેં તમને પહેલાં હમણાં વાત કરી હતી અન્નનવે અલંકાર બને કયો અલંકાર બને છે અન્ન વય અલંકાર બને છે એના પછીના પ્રશ્નની વાત કરીએ મિત્રો આ હતા આજના મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિડીયો ગુમ્યો હોય તો ચેનલ લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જેથી આવડે તમને સમયસર મળતી રહે થેન્ક યુ ફ્રેન્ડ્સ